દિવસે ને દિવસે રોગચાળો એકદમ વકરી રહ્યો છે અને તેની સામે આરોગ્ય પણ એટલું જ મોંઘું થતું જઈ રહ્યું છે. ત્યારે ગવર્મેન્ટની આયુષ્યમાન ભારત કાર્ડની યોજના વિશે તો તમે કોઈના કોઈ પાસે તો સાંભળ્યું જ હશે ને, અને જો તમને નથી ખબર તો ટૂંકમાં કહી દઉં કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મળી અને તમારા આરોગ્ય માટે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે, અને એ પણ કેશલેસ ટ્રીટમેન્ટ. એટલે કે એવું નહીં થાય કે તમારે અત્યારે પૈસા આપી દેવાના અને પછી થોડાક સમય પછી સરકાર તમને એ તમારા ખાતામાં આપી દેશે. ના, તમારે ફક્ત તમારું કાર્ડ બતાવવાનું અને તમને 10 લાખ રૂપિયા સુધીની તમામ સુવિધાઓ મફતમાં મળવાની છે. હવે આ બધી વાત જ્યાર સુધી મેં કરી ત્યાં સુધી તમને એટલા બધા પ્રશ્નો થઈ ગયા છે ને કે આ કાર્ડ કઈ રીતના કઢાવવું, તેનાથી ફાયદા શું છે, અમારા પરિવારને એ ફાયદો કેવી રીતના કરાવશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને સૌથી વધારે કે આ કાર્ડનો કઈ કઈ હોસ્પિટલમાં, સરકારી કે પ્રાઇવેટ, કઈ હોસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવશે, તો આ બધાનો જવાબ હું તમને આપવાનો છું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હવે આ બધા પ્રશ્નો વચ્ચે આપણે સૌથી પહેલાં એ સમજી લઈએ અને એ જાણી લઈએ કે તમે એ કાર્ડ મેળવવા માટે એલિજિબલ છો કે નહીં, એટલે કે તમે એ કાર્ડ મેળવવા માટે લાયક છો કે નહીં. હવે કઈ રીતના ચેક કરશો? આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકારના અમુક ક્રાઇટેરિયા છે કે જો તમે તેમાં આવો છો તો જ તમને આ કાર્ડનો લાભ મળી શકે છે. હવે આ ક્રાઇટેરિયા 2 ભાગમાં પડે છે, જેમાં ગ્રામ્ય અને શહેરના લોકો અલગ અલગ લાયકાત ધરાવે છે. હવે તે શું છે? તો ગ્રામીણ પરિવારના લોકો માટે અલગ જે લાયકાત છે તેના પ્રમાણે એવા પરિવારો કે જેના 16 થી લઈ અને 60 વર્ષની વચ્ચેને કોઈ વયનું કુટુંબ સભ્ય છે અને કમાતું નથી તો તેને આ કાર્ડ મળી શકે છે. કોઈ પુખ્ત પુરુષ સભ્ય ના હોય અને પરિવારનું નેતૃત્વ સ્ત્રી સભ્યો કરે છે, કામ ચલાવ દિવાલો અને છત ધરાવતો એક જ રૂમ હોય, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના વર્ગના પરિવારો હોય, એવા પરિવારો કે જેમાં વિકલાંગ સભ્ય હોય અને સક્ષમ સભ્યો ના હોય, પરિવાર કે જે આવકના મૂળ સ્ત્રોત તરીકે મજૂરી કરે છે, નિરાધાર પરિવારો જે ભિક્ષાવૃત્તિ પર આધાર રાખે છે, યોગ્ય આશ્રય વિનાના ઘરો, શહેરી પરિવારો માટે પાત્રતાના માપદંડ, સ્ટ્રીટ વેન્ડર્સ, મોચી અને ફેરીઓ, ઘરેલું કામદારો, રાગ પીકર્સ અને ભિખારીઓ, બાંધકામ સ્થળના કામદારો, પ્લમ્બર, ચિત્રકારો, વેલ્ડર અને સુરક્ષા રક્ષકો, સફાઈ કામદારો અને માળીઓ, પરિવહન કામદારો જેમ કે કંડક્ટર, ડ્રાઈવર, કાર્ટ ખેંચનાર વગેરે, કારીગરો, ઘર આધારિત કારીગરો, હસ્તકલાના કામદારો, દરજી, ધોબી અને ચોકીદાર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક્સ, રિપેર કામદારો, ઓર્ગેનાઇઝર્સ, પટ્ટાવાળા, મદદગારો, દુકાનમાં કામ કરતા લોકો, ડિલિવરીના સહાયકો અને વેલ્ડર. આમ આ કાર્ડ માટે ગ્રામ્ય અને શહેર બંને મળીને કહ્યા એ પ્રમાણે તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે. એલિજિબલ તો તમે થઈ ગયા, પરંતુ હવે તમને એ પણ પ્રશ્ન થતો હશે ને કે આ કાર્ડ મારે કઢાવવું છે તો એના માટે કયા કયા દસ્તાવેજ, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો આ તમામ કાર્ડ માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, જાતિનો દાખલો અને આવકનો દાખલો હોવો જરૂરી છે. ડોક્યુમેન્ટ તો છે જ તમારી પાસે. હવે પ્રશ્ન એ સૌથી મોટો છે કે આને ઘર બેઠા આસાનીથી સરળતાથી મોબાઈલ વડે કઈ રીતના કઢાવવું, તો એની વિશેની જે તમામ વિગત છે એ સ્ટેપ બાય સ્ટેપ તમે પણ ફોલો કરજો. તો સૌથી પહેલાં તમારે તમારા સ્માર્ટફોનમાં આયુષ્યમાન ભારત કાર્ડની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે, જેમાં તમારે બેનિફિશિયરી પર ક્લિક કરવાનું છે, જેમાં તમારે તમારો મોબાઈલ નંબર, ઓટીપી અને લોગિન કરવાનું છે, જે બાદ તમારી સામે એક ફોર્મ ખુલી જશે જેમાં તમારું નામ, રાજ્ય, સ્કીમ, એમાં તમારે PMJAY સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે તમારા નામના લાભાર્થીની લિસ્ટ છે કે નહીં તે ચેક કરવાનું છે, જેના માટે તમારે ફેમિલી આઈડી, આધાર કાર્ડ, નામ, લોકેશન રૂરલ છે કે અર્બન છે તે બંનેમાંથી એક સિલેક્ટ કરી અને રજિસ્ટર્ડ જો PMJAY આઈડી હોય તો તેના પર ક્લિક કરી અને તમે લોગિન કે રજિસ્ટર કરી શકો છો. જે બાદ એક લિસ્ટ ખુલશે જેમાં તમારા પરિવારના તમામ સદસ્યોના નામ દેખાતા હશે. તેની સામે એક તમને ડાઉનલોડનું આઇકન પણ દેખાશે, જેના પર ક્લિક કરશો એટલે સરળતાથી તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ શકે છે. બસ ત્યારે કાર્ડ તો તમારી પાસે આવી જ ગયું છે. હવે આપણે ભગવાનને એ પ્રાર્થના કરીએ કે આ કાર્ડનો ક્યારેય ઉપયોગ ના કરવો પડે, પરંતુ અચાનકથી જ જો તમને આ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે તો પછી તમે કઈ રીતે એ ચેક કરશો કે મને XYZ બીમારી છે તો તેના માટે મારે XYZ હોસ્પિટલમાં જવાનું છે?
તો એના માટે એક આખું લિસ્ટ આવે છે કે જેની અંદરથી તમે એ નક્કી કરી શકો છો કે તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું કે પછી સરકારી હોસ્પિટલમાં. આ માટે કેવી રીતના પ્રોસેસ કરવાની એ પણ જણાવી દઉં. તો તેના માટે તમારે જવાનું છે www.pmjay.gov.in પર. અહીં તમને આ પ્રકારની કંઈક વેબસાઇટ ખુલી જશે જેમાં તમારે ફાઇન્ડ હોસ્પિટલ પર જવાનું છે. આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલ્યા બાદ તેમાં તમારે તમારું શહેર, રાજ્ય, જિલ્લો, કયા તમારે ટ્રીટમેન્ટ કરાવવી છે તે, કઈ હોસ્પિટલ છે, પ્રાઇવેટ છે કે પબ્લિક છે તે સિલેક્ટ કરવાનું રહેશે. કેપ્ચા એન્ટર કરી દેવાનું અને પછી સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમામ હોસ્પિટલોનું લિસ્ટ તમારી સામે આવી જશે, જે બાદ તમારે નક્કી કરવાનું છે કે તમે કઈ હોસ્પિટલમાંથી સારવાર કરાવવા ઈચ્છો છો. હોસ્પિટલ પણ તમે પસંદ કરી લીધી છે અને હવે તમને જાતા જાતા છેલ્લે છેલ્લે એ પણ જણાવી દઉં કે આ કાર્ડની અંદર કઈ કઈ એવી સુવિધાઓ છે કે જે તમારા હોસ્પિટલની અંદર પણ કવર થવાની છે. કાર્ડમાં શું શું કવર થશે? મેડિકલ તપાસ, સારવાર, ઓપરેશનનો તમામ ખર્ચ, દવાઓ, આઈસીયુ સુધીની તમામ સુવિધાઓ, લેબોરેટરીનો ખર્ચ, ફૂડ સર્વિસીસ વગેરે. એ બધા ઉપરાંત હોસ્પિટલમાં તમે સારવાર કરાવી લીધી છે તે બાદ પણ 15 દિવસ સુધી ટોટલ ખર્ચો અને સારવાર પણ આપવામાં આવશે. આશા રાખું છું કે આયુષ્યમાન કાર્ડને લઈને જે આ અમે વિડીયો બનાવ્યો છે તમારા માટે કામનો રહેશે અને તમે જો કોઈને ઓળખતા હો કે જેને ખરેખર આ માહિતીની જરૂર છે તો ત્યાં સુધી ચોક્કસથી પહોંચાડજો. આ વિડીયોને બને એટલો શેર કરજો અને તમારો શું અભિપ્રાય છે, કયા વિડીયો એવા છે, કયા ટોપિક એવા છે કે જેના ઉપરથી અમારે વિડીયો બનાવવો જોઈએ એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા. નમસ્કાર.